સટલાદરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ સ્વામીના હસ્તે અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેના ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. તેમજ મંદિર પાસે આવેલ રેલવે લાઇન ફરતે દિવાલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજરો ચટલાદરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ સ્વામીના હસ્તે અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેના ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું. તેમજ મંદિર પાસે આવેલ રેલવે લાઇન ફરતે દિવાલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં એમએલએ સીમાબેન મોહિલે, ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજય શાહ, પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દ સરણ, અટલાદરા મંદિરના સંતો તથા વિસ્તારના કાઉન્સિલર રીટાસિંગ, ટ્વિંકલબેન ત્રિવેદી, સ્મિત પટેલ તેમજ વોર્ડ પ્રમુખ 12 નંબરના નિશિત દેસાઈ તથા કાર્યકર્તાઓ તમામ મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, સાથે જ આરતી પણ કરવામાં આવી હતી. આજે સ્વામિનારાયણ મંદિરમાં અટલાદરા ખાતે પેપ્સના આંગણે ભક્તિ સ્વામી મહારાજના હસ્તે આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 5 લાખનું અનુદાન આપવામાં આવ્યું. આમાંથી મંદિરના ફરતે એટલે પાછળ એક રેલવે લાઇન આવે છે એના ફરતે થોડી પ્રોટેક્શન વોલનું દિવાલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એટલે મંદિરના મહંતોની અને સ્વામિનારાયણ સંસ્થા તરફથી એક અનુદાન આપવા માટેનો એક પ્રયત્ન મારા ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને ભક્તિ સ્વામીના હસ્તે આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ જે એક્સ પ્રદેશના મહામંત્રી છે, સાથે સાથે ડૉક્ટર વિજયભાઈ શાહ જે અધ્યક્ષ છે શહેરના, એમના અને સાથે સાથે વોર્ડના કોર્પોરેટર અને બધા જ જેટલા પણ ભક્તો છે મંદિરમાં આવતા એમના ઉપસ્થિતિમાં આ શુભ કાર્યનો આરંભ કરવામાં આવ્યો. એટલે મંદિરના જે પ્રાંગણમાં જે પ્રોટેક્શન વોલનો એટલે અલગ અલગ જગ્યાઓથી થોડા ન્યુસન્સ થતા હતા એના હિસાબથી આ પ્રોટેક્શન વોલ બાંધવામાં આવ્યું છે. એટલે જેટલું પણ હોય એ કામ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. એટલે મહંતોના આશીર્વાદના સ્વરૂપે આપવામાં આવ્યું છે. એટલે જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જે આ અટલાદરા મંદિરના જે સભામંડપ છે, સભામંડપ અને એ નર્સરી કરે છે વન વિભાગે નર્સરી, એને માટે એક આ સંરક્ષણ દિવાલ લોકલાડીએ ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલેના અનુદાનમાંથી મંજૂર કરવામાં આવી છે. તેનું આજે સીમાબેન મોહિલે, મંદિરના સંતો તથા પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને આશા રાખીએ કે આ કામ ઘણું ઝડપી અને સારું થાય, જેથી કરીને સરકારનો હેતુ બર આવે. અહીં બનાવેલું જે વન બનાવવામાં આવ્યું છે એ વન અને તે સિવાય આ બધી જગ્યાનું સંરક્ષણ સારી રીતે થઈ શકે. અસ્તુ, જય સ્વામિનારાયણ. વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક. વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ. અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, યુકે, યુએસએ, યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ. સ્ટુડન્ટ વિઝા, પીઆર વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે. કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે. અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે. તો આવો ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો. અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th ફ્લોર, નેપચ્યુન ટાવર, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા. કોલ 8347 22